नमस्कार विद्यार्थी मित्रों, कोरोना वच्चे सर्जायेल लॉकडाउन नी परिस्थिति मां तक्षशिला विद्यालय बायड द्वारा शुरू करवामां आवेल ऑनलाइन शिक्षण कार्यना कार्यक्रम मां आप सौनुं हार्दिक स्वागत छे। तो मित्रों, आजे आपणे धोरण 9 विषय विज्ञान नी अंदर प्रकरण 8 गति नुं बीजुं लेक्चर जोवा जई रह्या छे। तो मित्रों, आपणे आगळ गतिनी व्याख्याओ जोई, गतिना प्रकार जोया, गतिना ख्याल विशे समज मेळवी अने आ प्रकरणनी अंदर उपयोगमां आवती केटलीक भौतिक राशिओ पण जोई। तो मित्रों, भौतिक राशिओने आपणे कई रीते ओळखी शकीए, तेनुं मूल्यांकन कई रीते करी शकीए, तेनी दिशा कई रीते जाणी शकीए, ते आ लेक्चरमां आपणे शीखीशुं। तो मित्रों, तमने कोई जग्याए गया हशो, धारो के तक्षशिला विद्यालय बायड नी अंदर तमे आव्या हशो, तो तमने पूछवामां आवे के कहेवामां आवे के तक्षशिला विद्यालय बायड क्यां छे, तो तमे कई रीते कही शको के तक्षशिला विद्यालय क्यां छे। परंतु जो मित्रों तमने एम कहेवामां आवे के तक्षशिला विद्यालय बायड बस स्टेशन थी, बराबर, बायड बस स्टेशन थी 700 मीटर दूर छे, बायड बस स्टेशन थी 700 मीटर दूर छे। तो तमे कही शको के बायड बस स्टेशन थी 700 मीटर पश्चिम दिशामां तक्षशिला विद्यालय छे। तो मित्रों, तमारे तक्षशिला विद्यालय बायड स्थान जाणवा माटे एक बस स्टेशन एटले के एक संदर्भ बिंदु नी जरूर पड़े छे। कोई वस्तु नुं एक स्थान जाणवा माटे एक संदर्भ बिंदु नक्की करी रजू करवू पड़े छे। એજ રીતે મિત્રો, ગતિ માટે, ગતિનું વર્ણન કરવા માટે એક સંદર્ભ બિંદુની જરૂર પડે છે, તો તે સંદર્ભ બિંદુ પદાર્થ માટે ઉગમ બિંદુ તરીકે ઓળખાશે। તો કોઈ વસ્તુનું સ્થાન એક સંદર્ભ બિંદુ નક્કી કરી રજૂ કરી શકાય છે। આપણે એનું ઉદાહરણ લીધું છે તક્ષશિલા વિદ્યાલય બાળ, કે જે બસ સ્ટેન્ડથી પશ્ચિમ દિશામાં 700 મીટર દૂર છે। આમ વસ્તુના સ્થાન માટે સંદર્ભ બિંદુની જરૂર પડે છે, તેમ ગતિનું વર્ણન કરવા માટે ઉગમ બિંદુની જરૂર પડે છે। તો ગતિનું વર્ણન કરવા માટે શેની જરૂર પડે છે? ઉગમ બિંદુની, બરાબર। તો મિત્રો, હવે આપણે આ પ્રકરણની અંદર આગળ સુલેખ પદ ઉપર ગતિ વિશે ખ્યાલ મેળવીશું। તો મિત્રો, સુલેખ પથ ઉપર ગતિ, ગતિનો સૌથી સરળ પ્રકાર છે, તેને સમજવું અત્યંત સરળ છે। આ એક આકૃતિ તમે જોઈ શકો છો, આકૃતિની અંદર નીચે વસ્તુના સંદર્ભ બિંદુ દર્શાવેલા છે અને ઉપરની બાજુ વસ્તુની પથ લંબાઈ દર્શાવી છે જે કિલોમીટર એકમમાં છે, બરાબર। આ ઓ ને આપણે વસ્તુના સંદર્ભ બિંદુ એટલે કે ઉગમ બિંદુ તરીકે લઈ શકીએ છીએ। મિત્રો, વસ્તુ સુલેખ પથ ઉપર ગતિ કરવાનું શરૂ કરે છે, ઓ ઉગમ બિંદુ લઈને શરૂ કરે છે। એ બી સી ડી તેના સંદર્ભ બિંદુ છે, એટલે કે સ્ટેશન છે તેના। તો આ પ્રકરણની અંદર પ્રથમ ભૌતિક રાશિ, પહેલા અંતર વિશે ખ્યાલ મેળવીએ, પછી સ્થાનાંતર, ઝડપ, વેગ, સરેરાશ ઝડપ, બરાબર। તો પહેલા અંતર વિશે જાણી લઈએ। તો મિત્રો, ધારો કે કોઈ પદાર્થ વસ્તુ ઓ બિંદુથી ગતિ કરવાનું શરૂ કરે છે, ઓ બિંદુથી ગતિ કરવાનું શરૂ કરી તે સંદર્ભ બિંદુ એ સુધી પહોંચે છે, ઓ બિંદુથી એ સુધી પહોંચે છે, એટલે કે તે 10, 20 અને 30, એટલે કે ઓ થી એ સુધી તે 30 કિલોમીટર નું અંતર કાપે છે। ઓ થી એ સુધી જવા માટે તે 30 કિલોમીટર નું અંતર કાપે છે। તો તમે કહી શકો કે તેને કાપેલું કુલ અંતર 30 કિલોમીટર છે। તો તમને પૂછવામાં આવે કે પદાર્થે કેટલી પથ લંબાઈ કાપી છે, તો તમે કહો 30 મીટર। તો પદાર્થ દ્વારા કપાયેલી કુલ પથ લંબાઈને, પદાર્થ દ્વારા કપાયેલ કુલ પથ લંબાઈને તે પદાર્થે કાપેલું કુલ અંતર કહે છે, તે પદાર્થે કાપેલું કુલ અંતર કહે છે। તો મિત્રો, વસ્તુ ઓ બિંદુથી ગતિ કરવાનું શરૂ કરે છે અને એ બિંદુએ જાય છે, તો તે 30 કિલોમીટર અંતર કાપે છે,
પછી એ બિંદુ થી શરૂ કરી સી બિંદુ જાય છે તો એ 10 20 30 40 બરાબર બીજું 40 કિલોમીટર અંતર કાપે છે તો તમે કહી શકો કે તે 70 કિલોમીટર નું કુલ અંતર કાપે છે માટે અંતર દર્શાવવા માટે કિલોમીટર એકમનો અહીં ઉપયોગ કરે છે એટલે અંતર દર્શાવવા માટે SI એકમ તરીકે સેન્ટીમીટર મીટર કિલોમીટરનો ઉપયોગ કરી શકો છો મિત્રો અંતર ધન પણ હોઈ શકે છે અને શૂન્ય પણ હોઈ શકે છે જો પદાર્થ ગતિ કરવાનું શરૂ કરે છે અને અમુક ચોક્કસ સંદર્ભ બિંદુ અથવા ચોક્કસ સ્ટેશને જઈને ઊભું રહે છે તો તમે કહી શકો કે તેને આટલા અમુક મીટર અંતર કાપ્યું છે પણ જો મિત્રો વસ્તુ ઉગમ બિંદુ આગળ છે અને ઓ ઉપર જ રહે છે તો તમે કહી શકો કે તેને કાપેલું અંતર શૂન્ય છે વસ્તુ ઉગમ બિંદુથી ખસી જ નથી તો તેને કાપેલું અંતર શૂન્ય જ હશે ને હવે મિત્રો એક એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ ધારો કે વસ્તુ ઓ થી એ સુધી જાય છે ધારો કે વસ્તુ ઓ થી એ સુધી જાય છે એ થી બી સુધી જાય છે એ થી બી સુધી જાય છે પછી એ થી અને બી થી પાછી એ સુધી જાય છે અને બી થી પાછી એ સુધી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો ઓ થી એ સુધી જાય છે તો તે કુલ 30 કિલોમીટર નું અંતર કાપે છે એ થી બી સુધી જાય છે તો તે 20 કિલોમીટર નું અંતર કાપે છે અને બી થી પાછી એ સુધી આવે છે તો બીજા 20 કિલોમીટર નું અંતર કાપે છે તો મિત્રો કુલ અંતર OA 30 કિલોમીટર AB 20 કિલોમીટર અને BA 20 કિલોમીટર તો તમે કહી શકો કે 30 20 20 70 કિલોમીટર તો વસ્તુ દ્વારા કપાયેલ કુલ અંતર 70 કિલોમીટર છે તો મિત્રો આ પ્રકારના ઉપયોગ થતી એક ભૌતિક રાશિ અંતર વિશે આપણે સમજ મેળવી હવે આગળ સ્થાનાંતર વિશે જાણીએ હવે મિત્રો આપણે આગળ સ્થાનાંતર ભૌતિક રાશિ વિશે માહિતી મેળવીએ તો મિત્રો તમે અહીંયા એક આકૃતિ જોઈ શકો છો જે સુરેખ પથ ઉપર ગતિ કરતા પદાર્થની છે કે જે સુરેખ પથ ઉપર ગતિ કરતા પદાર્થની છે તો મિત્રો તમે જોઈ શકો છો કે ઉપર પથ લંબાઈ 0 10 20 30 40 80 સુધી પથ લંબાઈ કિલોમીટર એકમમાં આપી છે તે જ રીતે નીચે વસ્તુના સ્થાન O A B C D જે આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈએ છીએ અને O તે વસ્તુનું ઉગમ બિંદુ લઈ શકાય છે તો મિત્રો સ્થાનાંતર સ્થાનાંતર અને અંતર વિશે આપણે માહિતી પણ મેળવીશું બંને વચ્ચેનો તફાવત પણ જાણીશું અને સ્થાનાંતર વિશે માહિતી ખૂબ જ ઊંડાણપૂર્વક મેળવીશું તો સ્થાનાંતર કોને કહીશું તો મિત્રો ધારો કે કોઈ પદાર્થ ઓ થી એ સુધી જાય છે એ થી બી સુધી જાય છે બી થી સી સુધી જાય છે ઓ થી એ થી બી અને બી થી સી સુધી જાય છે તો આપણે કહી શકીએ કે તેને કાપેલું કુલ અંતર કેટલું થયું 70 કિલોમીટર ઓ થી એ થી બી અને બી થી સી સુધી જાય છે તો તેને કાપેલું કુલ અંતર થયું 70 કિલોમીટર અને પદાર્થે કરેલું સ્થાનાંતર પણ કેટલું થયું 70 કિલોમીટર તો આ આ ઉદાહરણની અંદર આપણે જાણી શકીએ છીએ કે અંતર અને સ્થાનાંતર સમાન થાય છે પરંતુ અંતર અને સ્થાનાંતર સમાન નથી તો બીજા એક ઉદાહરણ દ્વારા જાણીએ તો મિત્રો કોઈ વસ્તુ ઓ થી એ સુધી જાય છે એ થી બી સુધી જાય છે અને બી થી પાછી એ સુધી આવે છે ઓ થી એ થી બી અને બી થી પાછી એ સુધી આવે છે તો તમે કહી શકો કે વસ્તુએ કાપેલું કુલ અંતર 50 60 70 ને 80 કિલોમીટર વસ્તુએ કાપેલું કુલ અંતર કેટલું થયું 80 કિલોમીટર પરંતુ વસ્તુએ કાપેલું કુલ સ્થાનાંતર 20 કિલોમીટર થશે વસ્તુએ કાપેલું સ્થાનાંતર કેટલું થશે 20 કિલોમીટર તો તમને પ્રશ્ન થશે કેમ તો ચલો મિત્રો જાણીએ કેમ
स्थानांतर विषय जानता पहला एक माहिती मेळवी दिए सूर्य पथ पर गति करतो पदार्थ जो जमणी बाजू जैसे जो पथनी का तो संदर्भ बिंदु ने जमणी तरफ जैसे संदर्भ बिंदु ने जमणी तरफ जैसे तो एने आपणे धन लईशु जमणी बाजू धन अने जो डाबी बाजू तरफ खसे तो एने आपणे ऋण संज्ञा तरीके लईशु डाबी बाजू ऋण आरएचएस तरफ धन एलएचएस तरफ ऋण। तो मित्रों स्थानांतर नु एक उदाहरण जोईए तो धारो के कोई वस्तु ओ थी बी सुधी जाय छे बी थी ए सुधी आवे छे तो तेने कापेलु स्थानांतर शोधो। तो स्थानांतर बराबर ओ थी बी सुधी नु अंतर केटलु थशे 50 किलोमीटर ओ थी बी सीधू नी अंतर 50 किलोमीटर कई तरफ खसे छे आरएचएस जमणी बाजू संदर्भ बिंदु नी जमणी बाजू खसे एटले आपणे ते धन लईशु अने बी थी पाछी ए सुधी आवे छे तो 30 किलोमीटर नु अंतर डाबी तरफ खसे छे तो ते अंतर आपणे ऋण संज्ञा तरीके लईशु माइनस 30 किलोमीटर तो 50 माइनस 30 માટે વસ્તુએ કરેલું કુલ સ્થાનાંતર 20 કિલોમીટર થાય છે। તો વસ્તુના પ્રારંભિક સ્થાન O અને અંતિમ સ્થાન A પ્રારંભિક સ્થાન O અને અંતિમ સ્થાન A વચ્ચેના લઘુત્તમ માપને પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ માપને વસ્તુએ કરેલું સ્થાનાંતર કહે છે। સ્થાનાંતરની સંજ્ઞા ડેલ્ટા S તરીકે પણ લઈ શકાય છે। डेल्टा एस ए बराबर अंतिम स्थान अने प्रारंभिक स्थान अंतिम स्थान एस टू अने प्रारंभिक स्थान एस वन वच्चे नो तफावत ऋण निशानी ने आपणे तफावत तरीके लईए छीए एने स्थानांतर कहे छे। स्थानांतर नी संज्ञा डेल्टा एस छे। तो आपणे पथ लंबाई किलोमीटर मां छे એટલે સ્થાનાંતર માટે પણ અંતરની જેમ જ લંબાઈના એકમ સેન્ટીમીટર મીટર કિલોમીટર લઈ શકાય છે। સ્થાનાંતર ધન હોઈ શકે છે ઋણ હોઈ શકે છે અને શૂન્ય પણ હોઈ શકે છે। તો મિત્રો આપણે સ્થાનાંતરના કેટલાક ઉદાહરણ જોઈએ જેમાં સ્થાનાંતર ધન હશે ઋણ હશે અને શૂન્ય પણ હોઈ શકે છે। તો આપણે એક ઉદાહરણ જોયું 20 કિલોમીટર નું જેની અંદર સ્થાનાંતર ધન હોઈ શકે છે। તો આ ઉદાહરણની રીત નંબર 2 સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનો તફાવત તફાવત એટલે ઋણ નિશાની। તો વસ્તુનો એક્ઝામ્પલ ની અંદર અંતિમ સ્થાન છે એ બિંદુ અને પ્રારંભિક સ્થાન છે ઓ બિંદુ માટે એ બિંદુ ઉપર કેટલા કિલોમીટર છે 20 અને ઓ બિંદુ ઉપર 0 કિલોમીટર તો ડેલ્ટા એસ બરાબર S2 એટલે 20 માઈનસ S1 એટલે કુલ 20 કિલોમીટર। પરંતુ જો મિત્રો વસ્તુ ઓ થી શરૂ કરી A સુધી જાય છે A થી શરૂ કરી B સુધી જાય છે ઓ થી શરૂ કરી A સુધી જાય છે A થી શરૂ કરી B સુધી જાય છે અને B થી પરત ફરી પાછી O સુધી આવે છે તો તમે કહી શકો કે તેને કાપેલું કુલ અંતર 20 30 અને 50 એટલે તેને કાપેલું કુલ અંતર 100 કિલોમીટર થશે। આ પથ લંબાઈ ઉપર તેને કાપેલું કુલ અંતર 100 કિલોમીટર થશે પરંતુ વસ્તુ તેના ઉગમ બિંદુ પ્રારંભિક સ્થાન ઉપર પાછું આવે છે એટલે તેને કરેલું સ્થાનાંતર 0 કિલોમીટર થશે। આ પરથી તમે કહી શકો કે અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોતું નથી। અંતર જ્યારે વસ્તુ પ્રારંભિક સ્થાન ઉપરથી ગતિ નથી કરતું તો તમે કહી શકો કે તેને કાપેલું કુલ અંતર 0 છે અને તેને કાપેલું સ્થાનાંતર પણ 0 છે પણ આ પરથી એમ નથી સાબિત થતું કે અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન છે। અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય અલગ અલગ છે જે આ ઉદાહરણમાં તમે જોયું। આ ઉદાહરણમાં કુલ કાપેલું અંતર કીધું હતું 80 કિલોમીટર કુલ અંતર 80 કિલોમીટર પરંતુ સ્થાનાંતર 20 કિલોમીટર થાય છે તો આ પરથી કહી શકો કે અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોતું નથી।
तो मित्रों आ प्रकरण ની અંદર આપણે આ ભૌતિક રાશિ જોઈ, હવે આપણે આગળ બીજી કેટલીક ભૌતિક રાશિ વિશે માહિતી મેળવીશું. એ માહિતી મેળવતા પહેલા આપણે એક પ્રવૃત્તિ પણ જોઈ લઈએ. તો મિત્રો પ્રવૃત્તિ જોઈ લઈએ, બરાબર. તો પ્રવૃત્તિમાં એક મીટર પટ્ટી અને એક લાંબુ દોરડું લો, પછી બાસ્કેટબોલ ના એક ખૂણા થી બાસ્કેટબોલ, આ તમે જોઈ શકો છો બાસ્કેટબોલ નું ગ્રાઉન્ડ. બાસ્કેટબોલ નું ગ્રાઉન્ડ લંબચોરસ આકારનું હોય છે, તેના એક ખૂણાથી તેની વિરુદ્ધ આવેલા ખૂણા, તેની વિરુદ્ધ આવેલા બીજા ખૂણે ચાલતા જાઓ, તમારા દ્વારા કપાયેલ અંતર અને સ્થાનાંતરના મૂલ્ય આપો. તો ધારો કે મિત્ર લંબચોરસ ની અંદર પહોળાઈ 5 કિલોમીટર અને લંબાઈ 10 મીટર છે, પહોળાઈ 5 મીટર અને લંબાઈ 10 મીટર છે. માટે ધારો કે માણસ ઓથી ગતિ શરૂ કરી તેની વિરુદ્ધ બાજુ આવેલા ખૂણા B સુધી પહોંચે છે, તો તેને કાપેલું કુલ અંતર OA વત્તા AB, OA પ્લસ OB બરાબર 10 વત્તા 5 બરાબર 15 કિલોમીટર થાય. વસ્તુ દ્વારા કપાયેલું અંતર 15 કિલોમીટર થાય. તે જ રીતે સ્થાનાંતર ડેલ્ટા S બરાબર પ્રારંભિક સ્થાન થી O સંદર્ભ બિંદુ વચ્ચેનું અંતર 10 મીટર, A સંદર્ભ બિંદુ થી B સંદર્ભ બિંદુ વચ્ચેનું અંતર 5 કિલોમીટર, માટે કુલ અંતર 15 કિલોમીટર. માટે મિત્રો તમે જોઈ શકો છો કે વસ્તુ દ્વારા કપાયેલું કુલ અંતર અને વસ્તુ દ્વારા કપાયેલું સ્થાનાંતરનું મૂલ્ય સમાન થાય છે. તો દરેક કિસ્સાની અંદર વસ્તુ અને વસ્તુ દ્વારા કપાયેલ અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન થતું નથી. વસ્તુ દ્વારા કપાયેલ અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય અલગ અલગ પણ થાય છે, શૂન્ય પણ થાય છે અને ઋણ પણ થઈ શકે છે. તો મિત્રો આજે આપણે જોયું ગતિનું વર્ણન કરવા માટે એક ઉગમ બિંદુની જરૂર પડે છે, પછી વસ્તુ દ્વારા કપાયેલું કુલ અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત જોયો, તેમના સૂત્રો જોયા, તેની અંદર કઈ ભૌતિક રાશિ કયા એકમોનો ઉપયોગ થાય છે તે જોયું, અને એક પ્રવૃત્તિ ઉપરથી માહિતી મેળવી કે અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય આ કિસ્સાની અંદર સમાન છે, પરંતુ દરેક કિસ્સાની અંદર અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોતું નથી.